अब मैं था तो प्रभु नाही, अब प्रभु है तो मैं नाही। प्रेम गली अति साकरी तामे दोनस माही। સાંકડી ગલી છે પ્રેમની, એમાં બે ન રે, કાં તો હું કાં તો તું। સૂતજી માધ્યમ બની અને કથા કરે છે, શૌનકજી પ્રશ્ન કરે છે। સૂત સૂત મહાભાગ વદનો વદતામ વર કથામ ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાન શુકઃ। હે મહાભાગ્યશાળી સૂતજી, આ કથા ક્યાં સ્થાનમાં રચાણી, ક્યાં સમયે રચાણી, ક્યાં યુગમાં રચાણી અને ક્યાં હેતુથી રચાણી? સૂતજી, જેમણે કંઈ કરવાનું જ બાકી નથી એવા કૃતકૃત્ય છે જે સુખદેવજી, એમણે પોતાના પિતા વ્યાસજી પાસેથી આ ભાગવત શુકામેને શીખ્યું। બાપજી, સુખદેવજી તો બ્રહ્મ જ્ઞાની જ નહીં, બ્રહ્મ દ્રષ્ટા સંત છે। એમણે અનશન લઈ અને બેઠેલા પરીક્ષિત રાજાને ગંગા તટે કથા કહી આપે એમ કહ્યું તો યુવાનીમાં રાજ્ય ગાદીનો ત્યાગ કરી અને પરીક્ષિતે અનશન શા માટે લેવું પડ્યું? કૃષ્ણ કથાના રચયિતા, કૃષ્ણ કથાના કથયિતા અને કથાના પરમ શ્રોતા વિષયક ત્રણ પ્રશ્નો પૂછ્યા શૌનકજીએ। સૂતજીએ કહ્યું, જવાબ આપતા, પ્રથમ વેદવ્યાસજીની કથા સંભળાવી છે, કથાના રચયિતા। દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે ચાતઃ પરાશરાદ્યોદિ વાસવ્યાં કલયા હરેઃ સ કદાચિત સરસ્વત્યા ઉપસ્પૃશ્ય જલમ શુચિ વિવિક્ત દેશ આસીન ઉદિતે રવિમંડલે। જ્યારે ત્રીજો દ્વાપર આવ્યો ત્યારે સત્યવતી માતા અને પરાશર ઋષિથી ભગવાન વેદવ્યાસજીનો જન્મ થયો। પરાશરના પુત્ર છે એટલે પારાશર્ય નામ પડ્યું। યમુનાના કૃષ્ણ દ્વીપમાં એમનો જન્મ એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા। બદ્રિકાશ્રમમાં બોર ખાઈ ખાઈ અને તપશ્ચર્યા કરી બાદરાયણી કહેવાયા। એક વેદ હતો શરૂઆતમાં, એનો વિસ્તાર કર્યો એટલે નામ પડ્યું વેદવ્યાસ। વ્યસ્તાઃ વેદાઃ અનેન સ વેદવ્યાસ। શરૂઆતમાં એક જ વેદ હતો, એના ચાર વિભાજન કર્યું વ્યાસજીએ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને પછી એ પોતાના શિષ્યોને ભણાવ્યું। ઋગ્વેદ પૈલ મુનિને આપ્યો, યજુર્વેદ વૈશંપાયનને આપ્યો, સામવેદ જૈમિનીને આપ્યો, અથર્વવેદ સુમંત મુનિને આપ્યો। આપણા બ્રાહ્મણો વેદવ્યાસજીની સ્તુતિ ગાતો એક શ્લોક બોલે છે, અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિહિ અભાલ લોચન શંભુ ભગવાન બાદરાયણ। અચતુર્વદનો બ્રહ્મા, જેના ચાર મુખ નથી છતાં બ્રહ્મા છે। દ્વિબાહુર પરો હરિહિ, જેના ચાર હાથ નથી છતાં નારાયણ સમાન છે।
અભાલ લોચન શંભુ, જેના ભાલમાં ત્રીજું નેત્ર નથી, ત્રીજું લોચન નથી, છતાં શંભુ કહેવાયા છે એવા ભગવાન બાદરાયણ, ભગવાન વેદવ્યાસજી છે. શાસ્ત્રોની ગ્રંથોની રચના કરી માટે બ્રહ્મા કહેવાયા. અનેક શાસ્ત્રોની અનેક ગ્રંથોની રચના કરી સામાન્ય જન માટે ઉપલબ્ધ કરાવ્યા, સુલભ કરાવ્યા. સામાન્ય કોઈ વ્યક્તિ આવું કાર્ય ન કરી શકે, એટલા માટે ચાર હાથ નથી છતાં હરિ સમાન છે, એટલા માટે વિષ્ણુ કહેવાયા. અને જ્ઞાનનું લોચન જેની પાસે છે એવા શંભુ, એમ વ્યાસજી પાસે પણ જ્ઞાનનું લોચન છે, પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું જે બનવાનું છે ભવિષ્યમાં, એના આધારે ગ્રંથોની રચના કરી આપણા કલયુગી જેવા જીવોના ઉદ્ધાર માટે. ઇતિહાસ પુરાણંચ પંચમો વેદ ઉચ્યતે, ઇતિહાસ અને પુરાણો રચ્યા અને એ પછી એ એના શિષ્ય રોમહર્ષણ નામના સૂતને ભણાવ્યા. આપણા સનાતન ધર્મમાં બે મોટા મહાકાવ્યો છે, બે ઇતિહાસ છે, એક મહાભારત અને બીજું રામાયણ. અઢાર પુરાણો છે, ષડ દર્શન છે, ચાર વેદ છે અને એ ચાર વેદના પાછા ઉપવેદ પણ છે. ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે, સામવેદનો ઉપવેદ ગંધર્વવેદ છે, યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ છે અને અથર્વવેદનો ઉપવેદ શિલ્પવેદ છે. સુશ્રુત ઋષિ અથર્વવેદનો ઉપવેદ આયુર્વેદને માને છે. સત્તર પુરાણો વ્યાસજીએ રચ્યા છતાં શાંતિ ન થઈ, કારણ કે હજી અઢારમું રચવાનું બાકી છે. જ્યાં સુધી આપણને આપણા કાર્યથી સંતોષ ન થાય ત્યાં સુધી હજી આપણું કાર્ય અધૂરું છે એમ માનજો. આપણને આપણા કાર્યથી પૂર્ણ સંતોષ થવો જોઈએ. અંતરમાં જ્યારે આપણને આપણા કાર્યથી શાંતિ થાય, સંતોષ થાય, ત્યારે જ શાંતિ મળે છે. ભગવાન વ્યાસને શાંતિ નથી, કારણ કે હજી અઢારમું રચાવાનું બાકી છે. વેદવ્યાસજી અશાંત છે, આશ્રમમાં બિરાજે છે, ત્યાં દેવર્ષિ નારદ પધારે છે. નારદજીનું વ્યાસજી સ્વાગત પૂજન કરે છે. નારદજી વ્યાસજીને પ્રશ્ન પૂછે છે, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શરીર આત્મા માનસ એવ વા. હે પરાશર, હે પારાશર્ય, હે મહાભાગ્યશાળી વ્યાસજી, આપ તન અને મનથી પ્રસન્ન છો, પ્રસન્ન તો છો, પણ આપના વદન ઉપર તો વિષાદના વાદળ જણાય છે. બાપજી, આપ ઉદાસ જણાવ છો, કહો શાને ચિંતિત છો? વ્યાસજી કહ્યું, દેવર્ષિ, તમે ભગવાનના પ્યારા છો, ચારે બાજુ તમારી ગતિ અટકતી નથી. દેવર્ષિ, મેં આટ આટલી રચના કરી છતાં પણ મને શાંતિ નથી, એ જ કારણ હું આપને પૂછવા ઈચ્છું છું. હે નારદજી, આપ જ જણાવો મારી અશાંતિનું કારણ શું. નારદજીએ કહ્યું, વ્યાસ, આપ તો મહાજ્ઞાની છો, આપને ઉપદેશ ન કરાય, પણ આપે પૂછ્યું એટલે કહું છું. આપે અત્યાર સુધી જે રચના કરી
એ ઐતિહાસિક દ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને રચના કરી છે. તમે જે 70 પુરાણો રચ્યા એમાં તમે ઐતિહાસિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને એની રચના કરી છે. એનું પઠન કરતા, એનું મનન કરતા વ્યક્તિના ઐતિહાસિક જ્ઞાનમાં જરૂર વધારો થાય, પણ એ હૃદયને શાંતિ અને શીતળતા નહીં આપી શકે. કારણ એ ભગવદ્ કથા વગર ભગવાનના ગુણગાન એમાં ગાવામાં નથી આવ્યા. વ્યાસ હૃદયને શાંતિ તો ત્યારે મળે જ્યારે તમે ભાવ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી અને ભાગવતને ભાખો. તમે ભાવને હૃદયસ્થ કરી અને હવે ભાગવતની રચના કરો. જ્યાં સુધી ભગવાનના નિર્મળ ગુણાનુવાદોનું વર્ણન નથી કર્યું ત્યાં સુધી હૃદયને પરમ શાંતિ નહીં મળે. ભગવાનની નિષ્કામ ભક્તિનું હવે તમે વર્ણન કરો, મહિમા બતાવો. અત્યાર સુધી તમે જે શાસ્ત્રો રચ્યા ને વ્યાસજી, એમાં એક વ્યતિરેક થઈ ગયો. આપે સકામ કર્મનું નિરૂપણ બહુ જાજુ કરી દીધું, એટલે કલયુગી જીવો સકામ સાધના તરફ બહુ વધારે વળશે. એમના હૃદયમાં જ્યાં સુધી શાંતિ કે શીતળતા નહીં હોય, ભગવાન પ્રત્યે ભાવ નહીં હોય, તો એમને હૃદયને શીતળતા ક્યાંથી મળશે? વ્યાસજી, હું તમને મારા પૂર્વજન્મની કથા કહું છું. આમ કહી અને દેવર્ષિ નારદે પોતાના પૂર્વજન્મની કથા વેદવ્યાસજીને કહી. હું પહેલા વેદવાદી બ્રાહ્મણોની દાસીઓનો પુત્ર હતો. એના પૂર્વજન્મે નારદજી ઉપબ્રહ્મ નામના ગંધર્વ હતા. એમને શ્રાપ થયેલો દાસીના પુત્ર થવાનો, એટલે દાસીના પુત્ર તરીકે નારદનો જન્મ થયો. બહુ વેદવાદી, સુપાત્ર અને અતિ પવિત્ર બ્રાહ્મણ હતા. એમને ત્યાં અનેક વિદ્વાનો, સંતો આવતા, સત્સંગ થતો, શાસ્ત્રાર્થ થતો. એક વાર ચાતુર્માસ કરવા કોઈ સંતો આવ્યા. સંતો શાસ્ત્ર ચર્ચા કરતા હોય, મારી માં એમની સેવા કરતી હોય, એમનું કામ કરતી હોય, હું એ સંતો અને વિદ્વાનો પાસે બેસી અને એમની શાસ્ત્ર ચર્ચા સાંભળતો, ભગવાનના ગુણાનું વાદની કથા સાંભળતો. જે ભગવાનની કૃપા તો જુઓ વ્યાસજી, જે સંતોને મળવા માટે લોકો પડાપડી કરતા હોય, જે સંતો ભગવાનના નિર્મળ યશનું ગુણાનુવાદ કરતા હોય, એ મને પાસે બેસી અને કથા સંભળાવતા. એમની પાસે બેસી અને કથા સંભાળવાનો મને ભગવત કૃપાથી એ લાહવો મળ્યો. સંતોની અને ભગવાનની વાતો સાંભળતો, સંતો જમી લે એ પછી એમની ઉચ્છિષ્ટ પ્રસાદી હું અને મારી માં ગ્રહણ કરતા. સંત પ્રસાદીથી મારા પાપોનો વિનાશ થયો ત્યારે મને પરમાત્મા માટે નિર્મળ પ્રેમ જાગૃત થયો. સંતોએ કૃપા કરી મને ભગવાન વિશેનું નિર્મળ જ્ઞાન આપ્યું. સંતોની પાસે બેસી અને હું કથા સાંભળતો ને, એટલે સંતોને મારા પ્રત્યે પ્રેમ થયો. એટલે સંતો મને પૂછતા, બેટા તને કઈ વાત સમજાઈ છે? એટલે હું એને કહેતો કે બાપજી, વાત તો કઈ નથી સમજાતી પણ મજા બહુ આવે છે. એટલે સંતો કાલી કેલી ભાષામાં મને ભગવાનની વાતો કહેતા અને સમજાવવાની કોશિશ કરતા. સમય થયો, ચાતુર્માસ પૂર્ણ થયો, સંતોની વખત આવ્યો. મેં સંતોની સાથે જવા આગ્રહ કર્યો, બાપજી મને સાથે લઈ જાઉં ને.
હું તમારી સાથે રહીશ, તમારી સેવા કરીશ, તમારી પૂજા સામગ્રી ગોઠવી આપીશ, પણ મને તમારી સાથે લઈ જાઓ ને. મને સંતોનો એવો રંગ લાગ્યો કે હવે એમના વિના મને આનંદ નતો આવતો. વ્યાસજી, સંત તારી શીડી છાયા રે, લાગી જાય સૌને માયા રે. સંત તારી શીડી છાયા રે, લાગી જાય સૌને માયા રે. નાનપણથી જ મને ભગવાનનો રંગ લાગ્યો. સંતોએ કહ્યું, ધન્ય છે બેટા તારા ભાવને. સંતોએ મારા ભાવને જોઈ અને મને કહ્યું, બેટા તારી ઉપર તારી માની જવાબદારી છે, તારી ઉપર એક ઋણ છે, માતૃ ઋણ. તારી માતાની સેવા કર, એ જ તારું કર્તવ્ય છે. સંતો એ લોકોનું કલ્યાણ કરે છે. સાથે જવા આગ્રહ કર્યો નારદજીએ તો સંતોએ એમને પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું. લે ભાગુ બાવા હોત તો એવું વિચારત કે અમને એક ચલો મળ્યો, જે થયું તે સારું થયું, અમારી સેવા શુશ્રુષા કરશે, અમારે એટલી ઉપાધિ ઓછી. પણ સાચા સંતો હતા, પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું. તારી માતાની સેવા કરવી એ તારું કર્તવ્ય છે બેટા, પણ અમે જઈએ છીએ તારા ભાવને જોઈ અને તને મંત્ર આપતા જઈએ છીએ. સંતોએ વાસુદેવ ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. વાસુદેવ ગાયત્રી મંત્ર છે. આમાં પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ અને વાસુદેવ ભગવાનના આ ચાર નામ આવે છે. સંતોએ આજ્ઞા કરી, બેટા આ મંત્રનો જપ કરજે, તારી માતાની સેવા કરજે, માતૃ ઋણમાંથી જ્યારે મુક્ત થા ત્યારે તારે અમારા રસ્તે આવવું હોય તો આવજે. સંતો મંત્ર આપી અને વિદાય થયા. હું વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો, મારી માતાની સેવા કરતો. એક સમયે મારી માતા ગાયોની સેવા કરવા ગૌશાળામાં ગઈ, એમાં ભૂલથી સર્પ ઉપર પગ પડ્યો, સર્પદંશથી મારી માતાનું મૃત્યુ થયું. મંત્ર જપના પ્રભાવથી ન મને હર્ષ થયો, ન મને શોક થયો. વિચાર્યું, એક બંધન હતું એમાંથી પણ ભગવાને મને છોડાવ્યો. માતાને ઉત્તર ક્રિયા પૂરી કરી અને ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. જ્યાં જમવાનું મળતું ત્યાં જમી લેતો, જ્યાં સત્સંગ મળતો ત્યાં સત્સંગ કરી લેતો. સતત અને સતત વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો. એક વખત ગાઢ જંગલમાં પ્રવેશ કર્યો. ખૂબ ભૂખ્યો અને તરસ્યો થયો. એક સરોવર જોયું, પાસે જઈ હાથ પગ ધોયા અને નદી કિનારે સરોવર કિનારે રહેલા એક વૃક્ષની નીચે બેસી અને હું વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો હતો. મારું હૃદય નિર્મળ થયું હશે, વિશુદ્ધ થયું હશે. ભગવાને મને હૃદયમાં પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. એક ક્ષણ માત્ર દર્શન કરાવ્યા અને એ સ્વરૂપ અંતર્ધ્યાન થયું.
હું વિહવળ થઈ પરમાત્માના એ સ્વરૂપને ચારે બાજુ નિહાળવા વ્યથિત થયો. આંખ ખોલી હું ચારે બાજુ જોવા લાગ્યો, ફરી પાછું મને ભગવાનનું એ સ્વરૂપ દેખાયું નહીં. ફરી પાછા આચમન પ્રાણાયામ કરી ધ્યાન લગાવી મેં ખૂબ પ્રયાસ કર્યો, મને ભગવાનનું એ સ્વરૂપ જોવા ન મળ્યું. હું એક ગાઢ જંગલમાં રડવા લાગ્યો ત્યારે આકાશવાણી થઈ, બેટા તારા ઉપર કૃપા કરી અને મેં મારા સ્વરૂપના તને એકવાર દર્શન કરાવ્યા છે. હવે તો જ્યારે તારું આ શરીર છૂટશે ત્યારે જ તું મને પામીશ. યોગ્ય સમયની રાહ જો, વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કર. મંત્ર જપ કર્યા કરતો અને યોગ્ય સમયની રાહ જોતો પરમાત્માએ કહેલો સમય આવ્યો, પ્રલયકાળ આવ્યો. બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસ વડે બધું બ્રહ્માજીમાં સમાવા લાગ્યું, હું પણ બ્રહ્માજીમાં પાછો સમાયો. બ્રહ્માજીએ એક કલ્પ સુધી શયન કર્યું. ફરી પાછો સૃષ્ટિનો જ્યારે સર્જનનું કાર્ય આરંભ્યો ત્યારે બ્રહ્માજીની ગોદમાંથી બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારું પ્રાગટ્ય થયું. દેવતાઓએ કૃપા કરી અને મને આ સપ્ત સુવર્ણની વીણા આપી છે ભગવાને. આ વીણાથી ભગવાનના નિર્મળ યશનું ગાન ગાઉં છું, બધે જ વિચરણ કરું છું અને ભગવત કૃપાથી મારી ગતિ ક્યાંય અટકતી નથી. વ્યાસજી, આ ભગવાનના ગુણનો જ મહિમા છે. હે વ્યાસજી, ભગવાનના નિર્મળ યશનું ગાયન કરો. ભાવ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી અને ભાગવત પાખો. નારદજીએ વ્યાસજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરી અને નારદજી વિદાય થયા. આ બાજુ વ્યાસજીએ આચમન પ્રાણાયામ કર્યા, ધ્યાન લગાવ્યું અને એ સમાધિમાં જેનું દર્શન કર્યું, સમાધિમાં જ કલમ ઉપાડી અને ભાગવત શાસ્ત્રની રચના કરી. ચાર શ્લોકમાંથી 18,000 શ્લોક રચ્યા, 335 અધ્યાય અને 12 સ્કંધવાળી આ દિવ્ય સંહિતા રચી. આ સંહિતા રચી અને પોતાના જ પુત્ર શ્રી સુખદેવને ભણાવી અને શ્રી સુખદેવે ગંગાને કિનારે અનશન લઈ અને બેઠેલા પરીક્ષિત રાજાને કહ્યું. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. આ ભાગવત પુરાણ એ બ્રહ્મ સંમિતમ, બ્રહ્મ સમાન છે. કથાના કથયિતા, કથાના રચયિતા શ્રી વેદવ્યાસજીની કથા આવી. હવે સૂતજી, કથાના રચયિતા ભાગવતની રચનાની કથા કહે છે. શૌનક ઉવાચ. નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણઃ શ્રુતવાંસ્તદપિ પ્રેતમ તતઃ કિમ કરોત વિભુ. સૂત ઉવાચ. બ્રહ્મનદ્યાં સરસ્વત્યાં આશ્રમઃ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષીણાં સત્રવર્તનઃ. આ ભાગવતની રચના બ્રહ્મ નદી સરસ્વતીને કિનારે થઈ છે. બદ્રિકાશ્રમથી ઉપર જઈએ ત્યાં વ્યાસ ગુફા આવે છે. આ ભાગવતની રચના ત્યાં થઈ છે. સરસ્વતી એ બ્રહ્મ નદી છે, ભાગવત એ બ્રહ્મ વિદ્યા છે. ચારે બાજુ બદ્રીના વૃક્ષો છે. રામાયણ અને ભાગવત આ બંનેની રચના નારદજીની પ્રેરણાથી જ થઈ છે. ત્યાં વાલ્મીકીજી
એની પાસે નારદજી જાય છે ત્યારે વાલ્મીકીજી નારદજીને પ્રશ્ન કરે છે, પૂર્વસ્મિન સંપ્રદમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન, આ વર્તમાન સમયમાં મને કોઈ એવું ચરિત્ર બતાવો કે જેનાથી જગતને એક આદર્શ ચરિત્ર કેવું હોવું જોઈએ, જીવન કેમ જીવાય એનો એક આદર્શ પ્રાપ્ત થાય. નારદજી કહે છે, વાલ્મીકી, એ આદર્શ ચરિત્ર તમારા આવી ચૂકેલા છે. ભગવાન શ્રીરામ, વર્તમાન સમયમાં ભગવાન શ્રી રામ એવું ચરિત્ર છે જેનાથી લોકોને જીવન જીવવાની પ્રેરણા મળે છે. એક આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ, આદર્શ ભાઈ કેવો હોવો જોઈએ, આદર્શ રાજા કેવો હોવો જોઈએ, એક આદર્શ ચરિત્ર બતાવવા માટે ભગવાન શ્રી રામ પૃથ્વી ઉપર અવતાર લઈ અને આવ્યા. એમ ભાગવતની રચનામાં પણ નારદજીની જ પ્રેરણા છે. ભાગવતની રચના કરી વ્યાસજીને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થયો, વ્યાસજીને પૂર્ણ વિરામ મળ્યો. સંતો સ્વાર્થી નથી હોતા, પોતાને મળેલા સંતોષને, પ્રેમને, આનંદને વહેંચે એવા હોય છે. વ્યાસજીએ વિચાર કર્યો, મને જે ભાગવતની રચના કરવાથી જે આનંદની પ્રાપ્તિ થઈ છે એ હું વહેંચું. કોઈ યોગ્ય પાત્રની શોધમાં છે. વ્યાસજી દ્રષ્ટિ દોડાવે છે, એક પાત્ર ઉપર દ્રષ્ટિ સ્થિર થાય છે, પોતાના જ પુત્ર શ્રી સુખદેવ ઉપર. પુત્ર છે એટલા માટે નહીં, પાત્ર છે એટલા માટે વ્યાસજી સુખદેવજીને ભાગવત આપે છે. પણ આ સંહિતા માટેની અમુક શરતો છે, અમુક પાત્રતા છે, એ પરમહંસ હોવો જોઈએ, એ પરમ જ્ઞાની હોવો જોઈએ, એના હૃદયમાં ભગવાન માટે પ્રીતિ હોવી જોઈએ. ભાગવત એ વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. વ્યાસજીએ વિચાર કર્યો, મારો પુત્ર સુખદેવ એ તો કૃતકૃત્ય છે, બ્રહ્મ જ્ઞાની જ નહીં બ્રહ્મ દ્રષ્ટા છે, પણ એ તો જન્મતાની સાથે જ ઘરને છોડી અને જતો રહ્યો છે. હવે એને શીખવવું કઈ રીતે? એટલા માટે પોતાના જ બે બહુ પુણ્ય કમાયેલા શિષ્યોને ભાગવતના અમુક શ્લોકો શીખવે છે. અને શિષ્યોને આજ્ઞા કરે છે કે જ્યારે તમે વનની ગાયોને વનમાં ચરાવવા જાઓ, આશ્રમની ગાયોને વનમાં ચરાવવા જાઓ, ત્યારે આ શ્લોક મધુર કંઠે ગાજો અને અધૂરો ગાજો, પૂરો ન ગાતા. જ્યારે કોઈ એમ તમને કહે કે આ શ્લોકને પૂરો કરો, ત્યારે પૂરો કરજો અને એ વ્યક્તિને મારી પાસે લઈ અને આવજો. બહુ પુણ્ય કમાયેલા એ શિષ્યો આશ્રમની ગાયોને વનમાં ચરાવવા માટે લઈ જાય છે. એક સાથે ત્રણ ત્રણ કામ થતા પહેલાના સમયમાં ગુરુએ જે મંત્ર આપ્યો હોય એ પુસ્તક, પહેલા તો પુસ્તક ક્યાં હતા જ, એટલે ગુરુ જે બોલે, જે ઉપદેશ કરે એ સીધું મસ્તકમાં આવી જાય. એટલા માટે વેદોને શ્રુતિ કહી છે, સાંભળેલું સાંભળવા માત્રથી મસ્તકમાં આવે. ગુરુએ આપેલા મંત્રો પાકા થતા જતા હોય, બોલાતા જતા હોય, આશ્રમની ગાયો વનમાં ચરતી હોય અને યજ્ઞ માટેની સમિધાઓ એકત્ર થતી હોય, અને યજ્ઞની સમિધાઓ પણ કેવી ભેગી કરવાની, ઝાડવા ઉપરથી ડાળીઓ તોડવાની નહીં, નીચે જે પડેલી હોય એને ભેગી કરવાની, એને એકઠી કરવાની,
ચાઈ ચાઈ અને દાડીઓ તોડવાનો રિવાજ એ સમયમાં નહોતો. વ્યાસના શિષ્યો મધુર કંઠે શ્લોક ગાય છે. રાગ છે આશાવરી, છંદ છે મંદાક્રાંતા. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બિભ્રદ્વાસઃ કનક કપીશમ વૈજયંતીમ જમાલા. બરહાપીડમ, બરહ એટલે મોરપંખ, આપીડ એટલે મુકુટ. જેણે પોતાના મસ્તક ઉપર મોરપંખનો મુકુટ ધારણ કરેલો છે, જેણે નટવર સ્વરૂપ ધારણ કરેલું છે. નટ એટલે એક્ટર, વર એટલે શ્રેષ્ઠ, બેસ્ટ એક્ટર છે. કર્ણયોહો કર્ણિકારમ, જેણે પોતાના કાનમાં કણેરનું સુંદર ફૂલ લગાડેલું છે, સુવર્ણના જેવું પીળું પીતાંબર ધારણ કરેલું છે અને ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલી છે, એવા નંદનંદનનું સ્વરૂપ માધુરીનો પરિચય કરાવતો આ શ્લોક છે. શ્લોક અડધો ગાય, શિષ્યો અટકી જાય. વળી શરૂ કરે પહેલેથી, અડધો ગાય અને અટકી જાય. યદ્રેચ્છાથી વિચરણ કરતા કરતા શ્રી સુખદેવજી એક વૃક્ષની નીચે આવી અને પદ્માસન લગાવી અને ધ્યાન લગાવવાની તૈયારી. એટલામાં જ એમના કર્ણ ઉપર વ્યાસ શિષ્યો દ્વારા ગવાતા આ શ્લોકના અવાજ કાને પડ્યા. વ્યાસજી સુખદેવજી સમાધિ લગાવવાનું ચૂકી ગયા. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. હવે આવું જ રહેજો. આ શ્લોકના મધુર રવ જ્યાં સુખદેવજીના કાન ઉપર અથડાયા, સુખદેવજીની સમાધિ છૂટી ગઈ, મોઢામાંથી વાહ નીકળી ગયો. પણ વિચાર કર્યો કે આ લોકો શ્લોક અધૂરો જ કેમ ગાય છે. શિષ્યોને પાસે બોલાવ્યા. શિષ્યો આવ્યા પાસે, હાથ જોડી અને ઊભા રહ્યા. કહ્યું, શિષ્યો તમે શ્લોક તો બહુ સરસ ગાવ છો, પણ અધૂરો જ કેમ ગાવ છો? પૂરો ગાવ ને. આખો શ્લોક સંભળાવો એવું જ્યારે કહ્યું, વ્યાસ શિષ્યોને આનંદ થયો. વ્યાસ શિષ્યોએ કહ્યું, બાપજી આખો સાંભળવો છે? કહ્યું, હા. વ્યાસ શિષ્યોએ આખો શ્લોક ગાયો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપીશમ વૈજયંતીમ.
આખો શ્લોક સાંભળ્યો, ભગવાન સુખદેવજીના હૃદયમાં આનંદની સરવાણી ફૂટી, આનંદાશ્રુ વહેવા લાગ્યા. આ પ્રથમ શ્લોક એ ભગવાન શ્રી કૃષ્ણની સ્વરૂપ માધુરીનો પરિચય કરાવે છે. જેમણે મસ્તકે મોરપંખનો મુકુટ ધારણ કરેલો છે, જેમણે દિવ્ય લીલા શરીર ધારણ કરેલું છે, કાનમાં સુંદર ફૂલ છે, સુવર્ણના જેવું પીળું પીતાંબર જેણે ધારણ કરેલું છે, જેણે ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલી છે, ઠેઠ ચરણ સુધી પોગે છે, હાથમાં મુરલી ધારણ કરેલી છે, એની આજુબાજુ ઉભા રહી અને ગોપ બાળકો, ગ્વાલ મિત્રો સૌ યશોદાનંદનની કીર્તિનું ગાયન કરી રહ્યા છે. શ્લોકને સુખદેવજીએ બિરદાવ્યો. શિષ્યએ પૂછ્યું, મહારાજ તમને ગમ્યો? સુખદેવજીએ કહ્યું, બહુ ગમ્યો. વ્યાસજીએ કહ્યું, વ્યાસજીના શિષ્યએ કહ્યું, મહારાજ બીજો સંભળાવીએ? સુખદેવજીએ કહ્યું, હા. શ્લોક બદલાયો, રાગ પણ બદલાયો. પ્રથમ શ્લોકમાં સ્વરૂપ માધુરી વર્ણવી, બીજા શ્લોકમાં સ્વભાવ માધુરી વર્ણવી. અહો બકીયમ સ્તનકાલકૂટમ ચિકંસયાપાય યદપ્યસાત્વી લેભે ગતિં ધાત્ર્યુચિતાં તતોન્યં કં વા દયાલું શરણં વ્રજે મા. યમુનાના કિનારે ઉદ્ધવજી વિદુરજીને કહે છે, જે ખોટે ખોટી માં બની પોતાના સ્તન ઉપર વિષ લગાડી અને ધવડાવા આવી, એવી પૂતનાને પણ પોતાની માને ગતિ આપે એવી ભગવાને ગતિ આપી, આવા દયાળુ શ્રી કૃષ્ણને છોડી અને હે ભક્ત વિદુર, અન્ય કોના શરણે જઈએ? ભગવાનના સ્વભાવ માધુરીનો શ્લોક સાંભળી અને સુખદેવજી ઝૂમવા માંડ્યા, નાચવા લાગ્યા. શિષ્યોને પૂછ્યું, શિષ્યો આ શ્લોકો શેના છે? આ કઈ સંહિતાના શ્લોક છે? શિષ્યોએ કહ્યું, મહારાજ ભાગવત સંહિતાના શ્લોક છે. ભાગવત સંહિતા? કહ્યું, હા. નામ તો પહેલી વખત સાંભળ્યું. કહ્યું, પહેલી વખત જ સાંભળ્યું હોય ને, હમણાં જ રચના થઈ છે. અચ્છા, તો આ ભાગવત સંહિતાના રચયિતા કોણ? વ્યાસ શિષ્યોએ કહ્યું, અમારા ગુરુ, અમારા સદગુરુ શ્રી વેદવ્યાસજી. પોતાના પિતાનું નામ સાંભળ્યું અને સુખદેવજી પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને વિચાર કર્યો કે આ ભાગવત સંહિતા ઉપર મારો પૂર્ણ અધિકાર છે. પિતાના ઘરે આવી, બાપના ઘરે આવી અને પિતાજીને કહીશ કે પિતા, હવે તમારી ઉંમર થઈ, વીલ તૈયાર કરો અને એમાં લખો કે આ સંપત્તિ, ભાગવત શાસ્ત્રરૂપી સંપત્તિ હું મારા પુત્ર સુખદેવને આપું છું. શિષ્યો, ચાલો હું તમારી સાથે મારા પિતાના ઘરે આવું છું ભાગવત સંહિતાને ભણવા માટે. એવા શ્રી સુખદેવજી પોતાના પિતાને ઘરને છોડી અને ચાલેલા એ ભાગવત સંહિતા શીખવા પોતાના પિતાના ઘરે ફરી પાછા આવે છે. વ્યાસજી સુખદેવજીને ભાગવત સંહિતા ભણાવે છે અને એ જ સુખદેવજી પરીક્ષિત રાજાને અનશન લઈ અને બેઠેલા ગંગા તટે 7 દિવસની કથા સંભળાવી અને મુક્તિને માર્ગે સંચરે છે. કૃષ્ણ કથાના રચયિતા વેદવ્યાસજીની કથા કહી
કૃષ્ણ કથાના કથયિતા સુખદેવજીની કથા કહી અને હવે કૃષ્ણ કથાના પરમ શ્રોતા પરમ ભાગવત પરીક્ષિત રાજાની કથા સંભળાવવા માટે સુતજી હવે કથા કરે છે. પરીક્ષિતોથ રાજર્ષેઃ જન્મકર્મ વિલાપનમ સંસ્થાન પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. પરીક્ષિત રાજાની પરીક્ષિત રાજાના દિવ્ય જન્મકર્મની કથા સંભળાવવા પહેલા વ્યાસજી આપણને થોડી ભાગવતની કથા ભાગવતમાં થોડો પ્રવેશ કરાવે છે. એ પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 હે ગોપાલ હે ગોવિંદ હે
हरि केशव हरि गोविंद हरि नारायण हरि हरि केशव हरि गोविंद हरि नारायण हरि सुंदर हरि गोविंद हरि नारायण हरि हरि सुंदर नंदमुकुंद हरि नारायण हरि हरि सुंदर नंदमुकुंद हरि नारायण हरि हरि सुंदर नंदमुकुंद हरि नारायण हरि वनमाली गिरिवर धारी પરીક્ષિત રાજાના દિવ્ય જન્મ કર્મની કથા સંભળાવવા માટે વેદવ્યાસ મહાભારતની કથામાં લઈ જાય છે આપણને. કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૌરવ પાંડવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. કૌરવ ક્ષેત્રે ઘણી બધી હાનિ થઈ. પોતાના પક્ષની હાનિ જોઈ અને હેરાન પરેશાન થયેલો દુર્યોધન એને રાજી કરવા સારું થઈ અને અશ્વત્થામાં પૃથ્વીને નપાંડવી કરવાનો વિચાર કરે છે. ભર્તૃ પ્રિયમ દ્રૌણી રીતિસ્મ પશ્યન દુર્યોધનને પોતાનો સ્વામી માને છે. અશ્વત્થામાં એનું ભલું કરવા માટે થઈ અને પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે એના માથા કાપી એના માથા વાઢી નાખીશ એવો વિચાર કરે છે. કારણ કે પાંડવોને આમ સામી છતીએ જીતી શકાય એવા તો હતા નહીં, એટલા માટે કપટથી જીતવાનો વિચાર કરે છે. પણ અશ્વત્થામાના અંતરની વાત અંતર્યામી પરમાત્મા શ્રી કૃષ્ણ જાણે છે. તે દરરોજની જેમ જે જગ્યાએ પાંડવો સૂતા હતા ને જે છાવણીમાં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. પાંડવોને કહ્યું આજે આપણે અહીંયા નહીં શયન કરીએ, આપણે અન્યત્ર જઈશું. આ પરિવર્તન પાંડવોને સમજાયું નહીં, પણ ભગવાનમાં વિશ્વાસ છે કે ભગવાન જે કરશે એ સારા માટે જ કરશે. શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને લઈ અને ક્યાંક અન્યત્ર જતા રહ્યા. રાત્રિના સમયે અશ્વત્થામાં હાથમાં ખુલ્લું ખડગ લઈ અને એ છાવણીમાં આવે છે જે જગ્યાએ દરરોજ પાંડવો સૂતા હતા. ત્યાં આવી
પાંચે સૂતેલા જે વ્યક્તિઓ છે એનું માથું કાપી નાખે છે, શિખાથી પકડી અને દુર્યોધન પાસે એ મસ્તકને લઈ આવે છે. દુર્યોધનની પાસે આવી અને એના ચરણમાં ઘા કરે છે અને કહે છે, દુર્યોધન તમને વાંધો પાંડવોથી હતો ને, આ લ્યો પાંડવોના પાંચ મસ્તક. દુર્યોધનને વિશ્વાસ નથી આવતો. કહે છે દુર્યોધન એ પાંચેય મસ્તકને હાથમાં લઈને સેજે દબાવે છે, એક જરાક માત્ર દબાવતા જ એ મસ્તક તૂટી જાય છે. તપાસ કરાવતા ખબર પડે છે કે આ મસ્તક પાંડવોના નથી, દ્રૌપદીના પાંચ પુત્રોના છે. ત્યારે દુર્યોધન પણ હાહાકાર કરી ઉઠે છે, અશ્વત્થામા ત્યાં શું કર્યું? કાલ સવારે અમે પણ નહીં હોઈએ, પાંડવો પણ નહીં હોય, તો અમારી પછવાડે અમારું શ્રાદ્ધ કરનારા કોઈ વારસદારને તે જીવતા નથી રહેવા દીધા. તે અમારા બાળકોની હત્યા કરી. આવું દુષ્કર્મ કર્યા પછી અશ્વત્થામાને પણ પસ્તાવો થયો. એ પાંચેય મસ્તક દ્રૌપદીના પુત્રોના હતા. બીજા દિવસે પ્રાતઃકાળ થયો. કુંતાજી, દ્રૌપદીજી, પાંડવો બધા જાગ્યા, પણ પાંડવ પુત્રો દ્રૌપદીના જે હતા એની છાવણી બંધ છે, કોઈ જાગ્યું નહીં. તપાસ કરાવી ખબર પડી, જઈ અને જોયું તો લોહીના ખાબોચિયામાં પાંચ ધડ મસ્તક વગરના પડ્યા છે. દ્રૌપદીજી વિલાપ કરવા લાગ્યા. કુંતાજીને અતિ દુઃખ થયું. પાંડવો સહિત શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા. અહીંયા દ્રૌપદીજી વિલાપ એટલા માટે કરે છે કે દ્રૌપદીના પુત્રો, આ પાંચ પુત્રો, એની હત્યા નિંદરમાં થઈ છે. નિદ્રાધીન હતા, નિંદરમાં એને મારી નાખવામાં આવ્યા. શાસ્ત્ર મર્યાદા તો એવી છે કે જે ભગવાનની કથામાં તલ્લીન થઈ અને એક ચિત્તે કથા સાંભળતો હોય ને, એને પણ અકારણ બોલાવવો નહીં, એને પણ મહાપાપ કહ્યું છે. નિંદરમાં કોઈની હત્યા કરવી એ પણ મહાપાપ છે. સામી છાતીએ રણમેદાનમાં લડી અને મર્યા હોત તોય વીરગતિને પામ્યા હોત, ભગવાનની દ્રષ્ટિ નથી પડી તો આની સદગતિ કેમ થશે? નિંદરમાં હત્યા થઈ છે, આની સદગતિ કેમ થઈ છે, કેમ થશે? દ્રૌપદીજી વિલાપ કરવા લાગ્યા. પાંડવો સહિત શ્રી કૃષ્ણ આવ્યા. દ્રષ્ટિ માત્રથી પાંચેયને સદગતિ આપી. આ પાંચેય ધડ ને જોઈ અને અર્જુનજીએ તરત પ્રતિજ્ઞા કરી. તપાસ કરાવી તો ખબર પડી આ કામ અશ્વત્થામાનું છે. તરત પ્રતિજ્ઞા કરી, દ્રૌપદી તમારા અશ્રુને ત્યારે જ લુચ્છિયા માનશો જ્યારે આ પાંચ પાંડવ પુત્રોના હત્યારાના માથાને વાઢી એનો પાટલો બનાવી અને એની ઉપર બેસાડીને તમને સ્નાન કરાવીશ.